ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો સેન્ટ જેર્સ સ્કૂલ આદિપુરના ઇ ક્લસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ એન વિજ્ઞાન પ્રકરણ ચૌદ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આ વિડીયોમાં આપણે આ પ્રકરણની માહિતી મેળવીએ પ્રકરણ ચૌદ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિદ્યાર્થી મિત્રો તમારા વડીલોએ તમને ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી જ હશે પરંતુ શું તમે જાણો છો કે બીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવા શા માટે ભયજનક છે આપણે અગાઉ શીખ્યા છીએ કે જે દ્રવ્યો એટલે કે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુતના સુવાહકો કહેવાય છે જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે દ્રવ્યોને શું કહેવામાં આવે છે વિદ્યુતના સુવાહકો કહેવાય છે બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી તેને વિદ્યુતના મંદવાહકો કહે છે જે આપણે અગાઉ શીખીને આવ્યા છીએ ધોરણ છમાં આપણે કોઈ એક ચોક્કસ દ્રાવ્ય એટલે કે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે આપણે શું શું બનાવ્યું બનાવ્યું હતું હતું ટેસ્ટર ધોરણ તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટરે આપણી કેવા પ્રકારે મદદ કરી હતી યાદ કરો આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ જે છે એ વિદ્યુતનું વહન કરે છે જ્યારે રબર પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ધન અવસ્થામાં ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે ચાલો શોધીએ જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં આકૃતિ નંબર ચૌદ પોઈન્ટ એકમાં આપણે જે ટેસ્ટર ધોરણ છમાં બનાવ્યું હતું એનું ચિત્ર આપેલું છે તો જુઓ વિદ્યુત સુવાહક આગ છે તો બલ્બ પ્રકાશિત થાય છે વિદ્યુત મંદો આગ અથવા અવાગ પદાર્થ હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં એટલે કે બલ્બ પ્રકાશિત થતો નથી તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો પહેલી અને બુજો પહેલી અને બુજો તમને યાદ કરાવવા ઈચ્છે છે કે તમારે પ્રયોગ કરતી વખતે વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર કે ઇન્વેટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો જોઈએ નહીં અહીં સૂચવેલી બધી પ્રવૃત્તિઓ માત્ર વીજકોષનો જ ઉપયોગ કરવો જોઈએ તમારે ઘરે પ્રવૃત્તિ કરવી હોય તો તમારે નવ વોટની બેટરી જે છે ઇલેક્ટ્રિકની દુકાનમાં મળે છે એ લઈ અને તમે આ પ્રવૃત્તિઓ કરી શકો છો એક શું વિદ્યુતનું વહન પ્રવાહી કરે છે તો પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે ચકાસીએ આપણે તો તેને ચકાસવા માટે આપણે એજ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ જે આપણે આગળ બનાવેલ છે તો આકૃતિ ચૌદ પોઈન્ટ એકમાં તમે જોઈ શકો છો જો કે આપણે વીજકોષ એટલે કે સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું કોનો ઉપયોગ કરીશું આપણે હમણાં વાત કરીએ નવ વોલ્ટની બેટરી જે છે એનો ઉપયોગ આપણે કરીશું ટેસ્ટરનો ઉપયોગ કરતાં અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે તપાસી લેવું જોઈએ તો તે કાર્ય કરતું હોવું જોઈએ પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ એક ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે બલ્બ પ્રકાશિત થવો જોઈએ જો બલ્બ પ્રકાશિત ન થાય તો શું સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી બલ્બ પ્રકાશિત ન થાય તો એનો મતલબ શું છે કે તમે બનાવેલું ટેસ્ટર જે છે એ કામ કરતો નથી શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણ વિચારી શકો શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંક ઢીલું હોય અથવા બલ્બ ઉડી ગયો હોય અથવા સેલ વપરાઈ ગયો હોય હા તો આમાંથી કોઈ કારણ હોઈ શકે તપાસ કરો બધા જોરાણો ચુસ્ત છે કે નહીં એ પણ કોઈ કારણ હોઈ શકે જો જોરાણો અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો બધું વ્યવસ્થિત હોય તો તોનો મતલબ શું છે બલ્બ ફ્યુઝ થઈ ગયો હશે તો એટલા માટે તમારે બલ્બને બદલી નાખવાનો હવે ફરીથી તપાસો ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો હવે તમારે શું કરવાનો બલ્બ બરાબર છે હવે સેલ પૂરી થઈ ગઈ છે તો સેલને બદલી નાખો તો આ રીતે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીના પરીક્ષણ માટે કરી શકાય છે અહીંયા ચેતવણી શું છે તો પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તારના મુક્ત છેડાઓને માત્ર થોડી ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરવો નહીતર બેટરીના સેલ બહુ ઝડપથી વપરાઈ જશે આ તમારે ધ્યાન રાખવાનું છે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બે વપરાયેલી નકામી બોટલના પ્લાસ્ટિકના કે રબરના થોડા ઢાંકણાઓ એકત્ર કરીને તેમને સાફ કરો એક ઢાંકણામાં એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ અથવા વિનેગર રેડો જુઓ આકૃતિ ચૌદ પોઈન્ટ બેમાં દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવીને તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો ધ્યાન રાખો કે બંને બંને છેડાઓ પરસ્પર એક સેન્ટીમીટરથી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે લીંબુના રસ કે વિનેગરને તમે સુવાહક કે બંધવાહકમાંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરશો જો આ રીતે આકૃતિ ચૌદ પોઈન્ટ બેમાં બતાવ્યા પ્રમાણે લીંબુનો રસ અથવા તો વિનેગર વિદ્યુતમાં વહન કરે છે કે નહીં તેનું પરીક્ષણ આ રીતે કરવાનું છે અહીંયા તમારે લીંબુનું રસ જે છે અહીંયા ભરેલો છે આની અંદર આમાં તમે વિનેગર પણ લઈ શકો છો અને ચકાસણી કરી શકો છો કે બલ્બ પ્રકાશિત થાય તો વિદ્યુતનું વહન થાય છે ન થાય તો વિદ્યુતનું વહન થતું નથી જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે પરિપથમાં પ્રવાહ પસાર થાય છે બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી માટે બલ્બ પ્રકાશિત થતો નથી કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય આવું પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બેમાં માં પણ થઈ શકે છે તેનું શું કારણ હોઈ શકે શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત કેમ થાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે જો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરો ગરમ ન થવાને કારણે પ્રકાશિત થતો નથી અને પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય કેમ હોય છે જો કે કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે પરંતુ એ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન કરી શકતો હોય જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ હોઈ શકે છે શું આપણે કોઈ એક અન્ય ટેસ્ટર બનાવી શકીએ જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકે તો એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ શું તમને યાદ છે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પાસે રાખેલ ચુંબકીય સોયને શું થાય છે વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું કોરાવર્તન જોઈ શકાય છે શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને કોઈ ટેસ્ટર બનાવી શકીએ તો ચાલો આપણે પ્રવૃત્તિ ચોર પોઈન્ટ ત્રણમાં જોઈએ તમે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બેના ટેસ્ટરમાં વિદ્યુત બલ્બના સ્થાને એલઈડીનો ઉપયોગ કરી શકો છો વિદ્યુત બલ્બ ન મળે તો તમારે શું લેવાનું એલઈડી લઈ શકો છો એલઈડી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે એ એની ખાસિયત છે નિર્બળ વિદ્યુત પ્રવાહ હોય તો પણ તે પ્રકાશિત થાય છે એલઈડીની સાથે બે તાર જોડાયેલા હોય છે આ તારને લીડ્સ કહે છે એક તાર બીજાની સરખામણીમાં થોડો લાંબો હોય છે યાદ રાખો એલ કોઈ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને બેટરીના ધન ધ્રુવ સાથે લાંબા તારને કોની સાથે બેટરીના ધન ધ્રુવ સાથે અને નાના તારને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાણું છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો નહીં તો તમાર બલ્બ જે છે એ ઉડી જશે તો લાંબા તારને ધન ધ્રુવ સાથે અને ટૂંકા તારને જુઓ એક ટૂંકો છે ને એક લાંબો છે તો આ જે લાંબો છે એને ધન ધ્રુવ સાથે જોડવાનો છે ને આ ટૂંકો છે એને કોની સાથે જોડવાનો છે ઋણ ધ્રુવની સાથે જોડવાનો છે જો તમે મિસ્ટેક કરશો તો તમારે બલ્બ જે છે એલઈડી બલ્બ વારંવાર ફ્યુઝ થઈ જશે ઉડી જશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ ત્રણ માચિસની ખાલી ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢો ટ્રે પર વિદ્યુત તારના થોડા આટા વીટાળો ટ્રેની અંદર એક નાની ચુંબકીય સોય મૂકો હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો તારના બીજા છેડાને મુક્ત છોડો તારનો એક છેડો તારનો એક બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો જુઓ આ રીતે એક બીજું ટેસ્ટર આકૃતિ ચૌદ પોઈન્ટ બેમાં તમે જોઈ શકો છો બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માત્ર માટે છોડો જોડી નાખો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવવું જોઈએ તમારું તારના બે મુક્ત છેડાવાળું ટેસ્ટર તૈયાર છે હવે ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બેનું પુનરાવર્તન કરો શું ટેસ્ટરના મુક્ત છેડાઓને લીંબુના રસમાં ડુબાડતા તરત જ તમે ચુંબકીય સોયનું કોણાવર્તન દેખાય છે ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી તેમને પાણીમાં ડૂબાડો અને લૂછીને સૂકવો આ પ્રવૃત્તિનું અન્ય પ્રવાહીઓ જેવા કે નળનું પાણી વનસ્પતિ તેલ દૂધ મધ વગેરે સાથે પુનરાવર્તન કરો પ્રત્યેક પ્રવાહીનું પરીક્ષણ કર્યા પછી પાણીમાં ધોઈને તથા લૂછીને સૂકવવાનું અવશ્ય યાદ રાખજો દરેક કિસ્સામાં જુઓ કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે કે નહીં અને તમારા અવલોકનો કોષ્ટક ચૌદ પોઈન્ટ એકમાં નોંધ કોષ્ટક ચૌદ પોઈન્ટ એક સુવાહક અને મંદવાહક પ્રવાહીઓ તો અહીંયા તમને ચાર કોલમ બનાવવાની છે ક્રમ દ્રાવ્ય ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે તો હા લખવાનું ના દર્શાવે તો ના લખવાનું સુવાહક છે કે મંદવાહક જો કોણાવર્તન દર્શાવે તો સુવાહક ના દર્શાવે તો મંદવાહક એમ લખવાનું તો એ લીંબુના રસ માટે આપણને કીધેલું છે દ્રાવ્ય તરીકે લીંબુનો રસ લીધું છે તો અહીંયા કોણાવર્તન દર્શાવે છે તો એ સુવાક છે એવી રીતે વિનેગર નળનું પાણી વનસ્પતિ તેલ દૂધ મધ અન્ય વસ્તુ હોય તો અન્ય વસ્તુઓને લઈને તમારે આ પ્રવૃત્તિ કરી અને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે કોષ્ટક ચૌદ પોઈન્ટ એક પરથી આપણે જોઈ છે કે થોડા પ્રવાહી વિદ્યુતના સુવાક છે અને થોડા મંદવાહક છે જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય છે કે તેમની વચ્ચે હવા હોય પહેલી જાણે છે કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે પરંતુ તેણે વાંચ્યું છે કે વીજળી થતી હોય ત્યારે હવામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેણી એ જાણવા માંગે છે કે શું દરેક પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતનું મંદવાહક હોય છે તેનાથી પ્રવાહિત પ્રભાવિત થઈને બુજો પણ એ જાણવા માંગે છે કે શું મંદવાહકોની શ્રેણીમાં અન્ય પદાર્થો પણ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહક અને મંદવાહકના રૂપમાં વર્ગીકૃત કરવાને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે આપણે નળના પાણી દ્વારા વિદ્યુતનું પરીક્ષણ કર્યું છે તો ચાલો હવે આપણે નિસ્યંદિત પાણી દ્વારા વિદ્યુતનું વહનનું પરીક્ષણ કરીએ વિદ્યાર્થી મિત્રો નિશ્ચંદિત પાણી દ્વારા આપણે વિદ્યુતનું વહનનું પરીક્ષણ હવે પછીના વિડીયોના ભાગમાં શીખીશું તો આજે આપણે જે ચર્ચા કરીએ આ પ્રકરણની એ તમે બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજો અને હવે પછીના વિડિયોમાં આપણે આગળની માહિતી મેળવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ટેક કેર ગોડ બ્લેસિંગ